Good morning, everybody. Standard 8. Chapter number 17. Sugandhi Kachni. Part 2. Aaj aapne bhanishu. Kachni se aapne vaat karta hai. Hame agar joiye. Keti. Kya ran pradesh kon chhe? Samudra kon chhe? Ane parvat kon chhe? Kach pradesh ma bus ke train banne dwara aavi shake. Bus ma pan pravas karine aavi shake chhe. Ane train ma pan aavi shake chhe. માત્ર ગુજરાત જ નહીં પણ ભારતને બીજા નંબરના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પૂર્વથી પશ્ચિમ પડતા કુલ 9 કલાક જેટલો સમય લાગે છે ફક્ત ગુજરાતનો જ નહીં પરંતુ ભારતને બીજા નંબરના સૌથી મોટા જિલ્લો છે આ કચ્છ એમાં પૂર્વથી પશ્ચિમ પડતા કુલ 9 કલાક જેટલો સમય લાગે છે કચ્છમાં બે રણ છે બે રેગિસ્તાન છે કચ્છની અંદર બરાબર છે નાનું અને મોટું આ રણની વિશેષતા છે ખબર છે એમાં દેખી દીધી કે ક્યાં રણના લક્ષણો નથી પણ એટલે શું તુરતી રેતી હોય ક્યાં બરાબર છે તો દેખી દીધી તીરથી ક્યાંય રણના લક્ષણો નથી ક્યાંય તને રેતી જોવા નહીં મળે આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે અલગ છે અહીં વર્ષમાં 8 મહિના દરેનું પાણી હોય છે અને 4 મહિના આ રણ સુકાઈ જાય છે વર્ષમાં 12 મહિના હોય એમાં 8 મહિના દરિયાનું પાણી હોય અને 4 મહિના એ રણ સુકાઈ જાય કચ્છમાં પ્રવેશ કરવા માટે સુરત બારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે વર્ષો પહેલા કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો બેટ એટલે કે વચ્ચે જમીન હોય અને આજુબાજુ પાણી હોય બરાબર છે તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું એવી માન્યતા છે એનો આકાર કાચબા જેવો લાગતો હતો એટલા માટે એનું નામ કચ્છ પડ્યું હોય એવી માન્યતા છે ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ પરથી ઉપર આવતી ગઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત એટલે કે ચેન્જ થયો કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ભૂગવે છે અરબી સમુદ્ર આવેલો છે કચ્છમાં કડી એક એવો ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે આ રણમાં પાણી ભરાયેલું રહે છે ખડીરપેટની વચ્ચે ધુળાવેરા નામે નાનું ગામ છે બરાબર છે તમે એસએસમાં ભણ્યો હશે ધુળાવેરા ઈસવીસન 1970-71માં ધુળાવેરામાં કેટલાક પુરાતત્વીય પુરાવા મળ્યા અને ખોદકામ કરતા જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી કે એ સમયમાં નગરની રચના કેવી હશે બરાબર છે જે હડપ્પા સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે કચ્છના છેવાડાએ ભારતનું સુપ્રાણ પ્રસિદ્ધ અર્શક તીર્થધામમાં ગણાતું નારાયણ સરોવર આવેલું છે જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે ચારે તરફ સમુદ્ર છે અને વચ્ચે આ જે સરોવર છે એમાં મીઠું પાણી છે બરાબર છે ત્યાંથી 2 કિલોમીટરના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે એ પવિત્ર તીર્થધામ છે કચ્છમાં આવું બીજું પ્રાકૃતિક સ્થળ ધીરોધરનો ડુંગર છે જ્યાં ગોરખનાથે તપસ્યા કરી તો ઉત્તરે રણના કિનારે કાળો ડુંગર બિરાજમાન છે જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલા છે તો કચ્છની રાજધાની ભુજ શહેરનો વસેલું છે જ ભુજિયા ડુંગર પર ભુજિયા ડુંગર પર એ વસેલું છે કે ભુજ નામ આપવામાં આવે છે જ્યાં ભુજંગનાગનું મંદિર પણ છે આમ રણ દરિયો ડુંગરની વચાળે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર સુત્રી કોઠાર જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો રવિચી માતાનું રમણીય સ્થાનક હાજીપીર જેવી રણમાં વસેલી દરગાહ જેમાં અનેક સ્થળો વિકલાયેલા છે ચારે તરફ આ રીતનો કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર તથા ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર છે રણમાં રહીને લોકોની આજીવિક સેવા કરનાર દાદા મેઘરણ જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાય જેમાં પછીથી ઘણા સાહિત્યકારો ભરતી આને ભરતી આને એટલે કે સુધારા વધારા કર્યા એમાં બરાબર છે તો વાલા સૌમિત્ર આ છે આપણા પ્રદેશની સુગંધ તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને રામ જોઉં છું મારા મોટી બહેનનો વહાલ બરાબર છે તો જે કચ્છ છે કચ્છની સી વિશેષતા છે કે આપણે બંને પાકમાં ભણ્યા બરાબર છે હવે શબ્દ સમજૂતી તો કાલ્પનિક તો કલ્પનાથી ઉત્પન્ન થયેલું વાસ્તવિક તથા દુનિયાનું નહીં એવું મોશાળ એટલે કે મારું પિયર ધીંકી એટલે કે મજબૂત ધોરી એટલે કે મુખ્ય અને બળદના અર્થમાં વિશિષ્ટ એટલે વિશેષતા ધરાવતી જ્ઞાની એટલે કે અનોખી જુદી બેટ એટલે કે ચારે બાજુ પાણીથી વિકળાયેલી જમીન દ્વીપ ભૂસ્તરી એટલે કે પૃથ્વીની ઉપર તેની
સપાટી નીચેનો થર ભૂગવે એટલે કે ગર્જવે તે પ્રસિદ્ધ એટલે કે વિખ્યાત જાહેર પ્રાકૃતિક એટલે કે કુદરતને લગતું ભૌતિક તપશ્ચર્યા એટલે કે તપશ્યા તપ બંદર તો દરિયા કિનારે આવેલું માણવની આગ્રહ થઈ શકે તેવું સ્થાન બરાબર છે તો આનો જે શબ્દ સંબંધી ને સ્વાધ્યાય એ તમારે નોટબુકની અંદર લખવાના છે બરાબર